પ્રકરણ છ, ભૌતિક અને રાસાયણિક ફેરફારો. બરાબર. તો ભૌતિક ફેરફારો એટલે કે પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય, બરાબર છે? તો એ છે ભૌતિક ફેરફાર. અને રાસાયણિક ફેરફાર એટલે કે રાસાયણિક પ્રક્રિયા થઈને એક નવો પદાર્થ બને. ભૌતિક ફેરફારને પ્રતિવર્તીઓ છે, એટલે કે એ ફેરફારને પાછો મૂળ સ્વરૂપમાં લાવી શકે, રાસાયણિક ફેરફારને લાવી શકાતો નથી. ભૌતિક ફેરફારનું ઉદાહરણ લઈએ તો બરફનું પાણીમાં અને પાણીનું વરાળમાં રૂપાંતર, બરાબર. તો આ છે એ ભૌતિક ફેરફાર છે. તો બરફમાંથી પાણી બન્યું, બરાબર. હવે પાણીને ફરી ફ્રીજમાં મૂકીએ તો બરફ બની જાય. પાણીમાંથી વરાળ બની, બરાબર. વરાળને આપણે ઠંડી પાડીએ તો ફરી પાછું પાણી બને. તો આ છે ભૌતિક ફેરફાર, બરાબર. અને રાસાયણિક ફેરફાર, તો મેગ્નેશિયમની પટ્ટીને સળગાવીએ એ રાસાયણિક ફેરફાર છે. પછી લોખંડને કાટ લાગવો, તો લોખંડને કાટ લાગવો એ થશે રાસાયણિક ફેરફાર. અને આ છે ભૌતિક ફેરફાર. ભૌતિક ફેરફાર પ્રતિવર્તી. લોખંડને કાટ લાગી ગયો તેને આપણે પાછો ના લઈ શકીએ લોખંડ, બરાબર છે? સાદી પદ્ધતિથી ના લઈ શકીએ, બરાબર છે? તો એ છે રાસાયણિક ફેરફાર. તો આના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, ભૌતિક ફેરફાર અને રાસાયણિક. ભૌતિક ફેરફારના અમુક ઉદાહરણો આપેલા છે, એ પેલા પ્રસ્તાવના જોઈ લઈએ. રોજિંદા જીવનમાં આપણને આપણી આસપાસ ઘણા ફેરફારો જોવા મળે છે, બરાબર. આ ફેરફારોમાં એક અથવા એક કરતાં વધુ પદાર્થોનો સમાવેશ થયેલો હોય છે. જે રીતે ફેરફાર જોઈએ તો ખાવાનું બનાવવું એક રાસાયણિક ફેરફાર છે, બરાબર છે? પછી મીઠાને પાણીમાં ઓગાળીએ એ ફેરફાર છે, બરાબર. પાણીને ગરમ કરીએ, ઉકળે અને વરાળ બને એ ફેરફાર છે. તો ઉદાહરણ તરીકે, તમારી મમ્મી તમને પાણીમાં ખાંડ કે સાકર ઓગાળીને ઠંડુ પીણું બનાવવાનું કહે છે, તો આ ફેરફારનું ઉદાહરણ છે. એટલે ખાંડ હતું, પાણી હતું, હવે ભેગું થઈને ખાંડને પાણીનું દ્રાવણ બની ગયું. ખાંડનું દ્રાવણ બનાવવું એ ફેરફાર કહેવાય. તે જ રીતે દૂધમાંથી દહીં બનવાની ક્રિયા પણ ફેરફાર કહેવાય. દૂધમાંથી દહીં કેવી રીતે બને, કે થોડું દહીં નાખીએ મેળવા અને પછી મૂકી રાખીએ તો એ દહીં બની જાય. કેટલીક વાર દૂધ ખાટું થઈ જશે, એટલે ગરમીમાં દૂધ ફાટી જાય, બરાબર, એ ખરાબ થઈ જાય, પછી એનું પનીર બનાવવું પડે, બરાબર. દૂધનું ખાટું થવું એ ફેરફાર છે. પછી ખેંચેલું રબર બેન્ડ, તો રબર બેન્ડ આવી હોય છે, એને ખેંચીએ તો શું થાય, એનો આકાર બદલાઈ જાય, તો આ પણ એક ફેરફાર છે. તો આ ભૌતિક ફેરફાર છે, કારણ કે પછી છોડી દઈએ તો ફરી પાછું એને મૂળ અવસ્થામાં આવી જાય. તમારી આસપાસ થતા 10 ફેરફારોની યાદી બનાવો જે તમે જોયા હોય. તો ઘણા બધા ફેરફારો છે. પ્રસ્તુત પ્રકરણમાં આપણે કેટલીક પ્રવૃત્તિ કરીને ફેરફારની ક્રિયાઓની પ્રકૃતિનો અભ્યાસ કરીશું. વ્યાપક રૂપે જોઈએ તો ફેરફાર બે પ્રકારના હોય છે, ભૌતિક અને રાસાયણિક, બરાબર.